આગામી 22 જાન્યુઆરી 2024 રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, પરંતુ અત્યારથી જ તેની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રામ મંદિરમાં શું છે ખાસ અને કેવી છે તેની તૈયારીઓ, તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો મુંબઈ ન્યૂઝ. રામ મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 392 સ્તંભો, 44 દરવાજા અને નાગર શૈલીના સ્થાપત્યની ઝલક છે. મુખ્ય મંદિર સુધી જવા માટે 32 સીડીઓ તૈયાર કરાઈ છે. રામ મંદિર સંકુલનો મોટા ભાગનો વિસ્તાર હરિયાળો વિસ્તાર હશે, જેમાં 1000 વૃક્ષો હશે, જ્યાં જળ શુદ્ધિકરણ પ્લાન્ટ પણ હશે, ફાયર બ્રિગેડ પોસ્ટ અને વિવિધ વીજ લાઇન જેવી સુવિધાઓ પણ હશે. રામ મંદિર 70 એકરના સંકુલમાંથી લગભગ 70% સંકુલ હરિયાળુ હશે. જોકે મંદિર નિર્માણને લગતા પ્રોજેક્ટને પૂર્ણ થવામાં હજુ 2 વર્ષ લાગી શકે છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે જો આજ ગતિએ કામ ચાલુ રહેશે તો 2026 સુધીમાં સમગ્ર દેશ અને દુનિયા અયોધ્યા અને રામ મંદિરની દિવ્યતા અને ભવ્યતા નિહાળી શકશે. મંદિરનું આખું સંકુલ 30 એકરનું છે, જેમાંથી માત્ર 25-30% જ બિલ્ડઅપ એરિયા હશે, બાકીનો વિસ્તાર ગ્રીન એરિયા હશે. મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે રામલલ્લાની મૂર્તિના અભિષેક કાર્યક્રમ સમારોહમાં ભાગ લેશે. ત્યાં સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પૂર્વમાં બનાવવામાં આવી રહેલ મુખ્ય પ્રવેશ દ્વાર પણ તૈયાર થઈ જશે. રામ મંદિર સાથે જ્યારે કરોડોની આસ્થા સંકળાયેલી છે, ત્યારે રામ મંદિરના નિર્માણમાં સંસ્કૃતિનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમગ્ર મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરમાં દક્ષિણી દ્રવિડ શૈલીનો વિશેષ પ્રભાવ પણ જોવા મળે છે. રામ મંદિરમાં પૂર્વ દિશામાંથી પ્રવેશ થશે, જ્યારે દર્શન બાદ ભક્તો દક્ષિણ દિશામાંથી મંદિરની બહાર આવશે. મધ્યમાં રામલલ્લાનું ગર્ભગૃહ છે. મંદિરના શિખર પર જવા માટે કુલ 32 સીડીઓ છે. ત્યારબાદ જ ભક્તો મંદિરના તળેટી સુધી પહોંચી શકશે. પહેલા માળે શ્રી રામ દરબાર હશે. નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન માટે 5 મંડપ પણ બનાવવામાં આવી રહ્યા છે. મંદિર સંકુલ કુલ 2.70 એકરમાં બની રહ્યું છે. મંદિરની અંદર 44 અલગ અલગ દરવાજા હશે, ત્યારે ભક્તો માટે પણ અલાયદી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ભક્તો માટે મંદિર પરિસરમાં રામ લિફ્ટ અને લોકરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. મંદિરની ફરતે લાંબી દિવાલ બનાવવામાં આવી રહી છે. આ રેમ્પાર્ટ 732 મીટર લાંબો અને 14 ફૂટ પહોળો હશે. આ વિચાર દક્ષિણ ભારતીય મંદિરોની શૈલી અને પરંપરા પરથી ઉતરી આવ્યા છે. આ દિવાલોના 4 ખૂણા પર મંદિરોની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાં ગણપતિ, શિવ, ભગવતી અને સૂર્યના મંદિરો હશે. તમને અમારો આ રામ મંદિરનો અહેવાલ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.